બનાસકાંઠા જિલ્લામાં કેનાલો તૂટવાનો સિલસિલો યથાવત છે. બે દિવસ પહેલા વાવ તાલુકાના વાવડી ગામ નજીકથી પસાર થતી નર્મદાની કેનાલમાં પાણી છોડાયા બાદ કેનાલની સફાઈ ન થયેલી હોવાના લીધે ગાબડું પડતા ખેડૂતોને મોટું નુકસાન થયું હતું. ત્યારે આજે એકવાર ફરી વાવ તાલુકાના ઢીમા ગામ નજીકથી પસાર થતી ઇડાટા માઇનોર કેનાલમાં ગાબડા પડ્યા છે. અહીં પણ પાણી છોડવામાં આવ્યા બાદ સફાઈના અભાવે ગાબડું પડ્યું હોવાનું સામે આવ્યું છે. આ ગાબડાના લીધે આસપાસના ખેતરોમાં પાણી ઘૂસી જવાની ઘટના બની છે. 10 ફૂટના ગાબડાના પગલે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. કેનાલોમાં પડી રહેલા ગાબડાનું કારણ કેનાલોમાં સફાઈનો અભાવ હોવાનું સ્થાનિક ખેડૂતો જણાવી રહ્યા છે. નર્મદા નિગમ દ્વારા કેનાલની સફાઈમાં ગેરરીતિ આચરાઈ હોવાના લીધે આ ગાબડા પડી રહ્યા છે અને દર વર્ષે રવિ સિઝનની શરૂઆતમાં જ ગાબડા પડતા હોવાના લીધે ખેડૂતોને મોટું નુકસાન સહન કરવું પડી રહ્યું છે.